ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડબોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. શ્રદ્ધા અને ભાવપૂર્વક વૃક્ષ ઉછેરનું પવિત્ર કામ કરીને પ્રકૃતિનું જતન કરવા અધ્યક્ષશ્રીનો અનુરોધ. અરવલ્લીની ગિરિમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડબોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષશ્રીએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડબોલનું વિતરણ કરી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. સીડબોલ પદ્ધતિથી વૃક્ષરોપણ અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહ્વાન કર્યું છે, જેને પગલે રાજ્ય સરકારના વન વિભાગ અને બનાસ ડેરીએ વૃક્ષરોપણ માટે અભિયાન ઉપાડ્યું છે. અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડબોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે. જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા 3-1 વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું જ છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભૂતકાળમાં આપણો જિલ્લો જંગલોથી ભરપૂર હરિયાળો હતો. બનાસ નદી જંગલોની વચ્ચેથી ધમધમતા પ્રવાહ સાથે વહેતી હતી, એટલે જ આ જિલ્લાનું નામ બનાસ નદી પરથી બનાસકાંઠા પડ્યું છે. આ જિલ્લાને ફરીથી લીલોછમ હરિયાળો બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવી વૈચારિક ક્રાંતિ લાવવી છે. પ્રકૃતિને સમજવા તથા તેના જતન પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આજે વૃક્ષરોપણ માટે પ્રકૃતિએ આપણને નિમિત્ત બનાવ્યા છે, ત્યારે મા જગદંબાના સાનિધ્યમાં વૃક્ષરોપણ કરી સૂકા પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા લીલાછમ હરિયાળા બનાવીએ. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વૃક્ષ ઉછેરનું પવિત્ર કામ કરીને પ્રકૃતિનું જતન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી બાવાભાઈ રબારી, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરને શ્રીઓ, નાયબ વન સંરક્ષણ શ્રી પરેશ ચૌધરી, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર શ્રી સિદ્ધિ વર્મા સહિત વન વિભાગ અને બનાસ ડેરીના અધિકારી પદાધિકારીઓ અને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા. પ્રકૃતિનું સંવર્ધન થાય, એન્વાયરમેન્ટનું પૂરેપૂરું પ્રોટેક્શન થાય એ માટે સૌ કોઈએ જાગૃતતાપૂર્વક કામ કરવું જોઈએ. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું કે જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ટેકનોલોજીના માધ્યમથી પણ એ સૂકા પર્વતો હોય તો ત્યાં પણ વનરાજી ઊભી થાય એ માટે બિલકુલ રિમોટ એરિયામાં જઈને પણ બીજનો છંટકાવ જો થઈ શકે, સીડબોલનો છંટકાવ થાય તો આ ચોમાસાની સિઝનની અંદર ત્યાં કુંપળો ફૂટી નીકળે, ત્યાં વૃક્ષો કરી શકાય. છેલ્લા 3-1 વર્ષથી જે અમે પ્રયત્ન કર્યો એમાં સફળતા મળીને આ વર્ષે મોટા પ્રમાણની અંદર ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અરવલ્લીની ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનો જે સંકલ્પ છે, ખાસ કરીને અંબાજી અને એની આજુબાજુના વિસ્તારને હરિયાળો કરવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે આહ્વાન કર્યું છે, તો અમે બનાસ ડેરી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વાતને ઉપાડી છે. આજે 1000થી વધારે ખેડૂત આગેવાનો, યુવાનો આ બધા કામમાં જોડાયા છે. એ બધા લોકો ભેગા મળીને અહીંયા આગળ પોતે પર્વતોની અંદર જઈ અને ખુરપી સાથે જઈ અને પર્વતોમાં ત્યાં સીડનું વાવેતર કરવાનું કામ કરશે. પરંતુ એના સિવાય જે વધારાના એરિયામાં જે ન માણસ પહોંચી શકે ત્યાં અમે ડ્રોનના માધ્યમથી પણ આ કામ હાથ ઉપર લીધું છે. અમે વન વિભાગ અને બનાસ ડેરી બધા સંયુક્ત રીતે કામ કરીએ છીએ. એ અમને ગાઈડ કરે છે કેવા સીડ્સ વાવવા જોઈએ, કેવા ઝાડ અહીંયા આગળ વાવીએ તો જેને સર્વાઈવલ કરી શકે, તો એનું માર્ગદર્શન પણ એ લોકો આપે છે. ત્યાં આગળ વાવવા પડે
એનું પણ માર્ગદર્શન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર આપી રહી છે. તો રાજ્ય સરકારે પણ એક અભિયાન તરીકે લીધું છે અને અમે બધા સાથે મળીને આ કામ કરીએ. અમે આમ જનરલી 50 લાખ જેટલા સીડબોલ તૈયાર કર્યા છે, આજે પણ થશે અને સિવાયના દિવસોની અંદર પણ આ કામને અમે ચાલુ રાખીશું.